हेलो विद्यार्थी मित्रों, जय अंबे। बधा विद्यार्थी मित्रों ने मारा तरफ थी स्वागत है। दीकराओ तमारू जय अंबे ग्रुप ऑफ स्कूल नी अंदर अहीं आवे आपणे सर जे छे ए जोवा जई रह्या छीए। प्रकाश जे छे एनुं कण स्वरूप एटले के फोटोन बहु ज अगत्यनो टॉपिक छे, मस्त मजानो टॉपिक छे। दीकराओ मजा आवशे, चालो जोईए शुं छे फोटोन। ओके, अने शुं छे ए विकિરણનું કણ સ્વરૂપ। ચલો તો ફોટોન નું જે છે તો ફોટોઇલેક્ટ્રિક અસર જે છે એના ઘણા બધા પ્રયોગો જે છે એ પ્રયોગોને આધારે એવું કહેવામાં આવેલું કે દ્રવ્ય જે છે એ પ્રકાશ સાથે કંઈક ને કંઈક ઇન્ટરેક્શન કરે છે। દ્રવ્ય જે છે એ પ્રકાશ સાથે કંઈક ને કંઈક જે છે એ આંતરક્રિયા કરે છે, અને દ્રવ્ય જે છે એ પ્રકાશ સાથે કંઈક ને કંઈક થોડી ઘણી જે સામ્યતાઓ ધરાવે છે। ઓકે, અને પ્લાન્ક દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે પ્રકાશ જે છે પ્રકાશ એ એફ જેટલી આવૃત્તિ ધરાવતો કોઈ પ્રકાશ હોય તો એ એફ જેટલી આવૃત્તિ ધરાવતા પ્રકાશ પાસે શું હોય છે, એનર્જી હોય છે। ઓકે, અને જે એનર્જી કેટલી હોય છે તો એ ઈ બરાબર એચ એફ જેટલી એનર્જી હોય છે, અને પ્રકાશ જે છે એ આટલી એનર્જી ધરાવતા આખા પેકેટ જે છે એ પેકેટોનો શું છે સમૂહ છે, અને આ જે પેકેટ છે ઉર્જાના પેકેટ એને જ કહેવામાં આવેલું હતું ફોટોન। આ ઉર્જાના પેકેટ જે છે દીકરાઓ તે આ ઉર્જાના પેકેટ સ્વરૂપમાં જ આજે છે એને શું કહેવામાં આવેલું હતું ફોટોન જે છે એવું કહેવામાં આવેલું હતું। ઓકે ચલો, તો આને આધારે એક એવી જે છે એ ચર્ચાઓ ઉપર પહોંચ્યા। ઓકે, કે જે છે એ ફોટોન કહી દીધું પછી કે આ જે પાર્ટિકલ છે, ઓકે, કે એ પાર્ટિકલ જે છે કણ છે એના નેચર વિશેની વાત કરવામાં આવેલી, તો ઈસવીસન 1924 એ એચ કોમ્પ્ટન દ્વારા, ક્યારે, ઈસવીસન 1924 અંદર એ એચ કોમ્પ્ટન જે છે એ કોમ્પ્ટન દ્વારા એક પ્રેક્ટિકલ કરવામાં આવેલો હતો, જે પ્રેક્ટિકલ હતો એક્સ રે જે કિરણો છે તે એક્સ રે નું પ્રકિરણન, અને એક્સરે નું પ્રકિરણન જે છે એમણે કરાવેલું હતું ઇલેક્ટ્રોન દ્વારા। હવે પ્રકાશ નું પ્રકિરણન શું છે તમને લોકોને ખ્યાલ છે કે જ્યારે પ્રકાશ જે છે એ જતો હોય અને વચ્ચે જ્યારે કોઈ કણો આવે, ધૂળના રજકણો આ છે તે છે, કોઈ પણ પ્રકારના કણો આવે ત્યારે પ્રકાશ જે છે એના આજુબાજુના ભાગની અંદર ફેલાય, અને પ્રકાશ નું જે આ ફેલાવો જે છે એને શું કહેવામાં આવે છે, આ ફેલાવાની ઘટના જે છે એને જ કહેવામાં આવે છે પ્રકાશ નું પ્રકિરણન। તો આવું જે પ્રકિરણન છે એ એક્સરે તરંગોનું એ પણ ઇલેક્ટ્રોન કણ દ્વારા જે છે એ એચ કોમ્પ્ટન દ્વારા ઈસવીસન 1924 અંદર જે છે એ સમજાવવામાં આવેલું હતું। ઓકે, અને એને એવું કીધેલું હતું કે જો આપણે તરંગ લંબાઈ એક્સરે ના તરંગ કણોની જે છે એ વધારતા જઈએ શું થાય, તો એમણે એવું કીધેલું હતું કે એચ કોમ્પ્ટન જે છે એને એક્સરે તરંગોના પ્રકિરણન જે છે એ પણ ઇલેક્ટ્રોન દ્વારા દર્શાવ્યું। ઓકે, અને આ જે ઘટના છે કે જેના દ્વારા એક્સરે ના જે ફોટોન્સ છે, ઓકે, એ એક્સરે ના ફોટોન્સ જે છે એની તરંગ લંબાઈમાં વધારો કરી શકાય છે, આ જે ઘટના છે એને કહેવામાં આવે છે કોમ્પ્ટન અસર। અને આ જે છે એના દ્વારા પ્રૂફ થઈ ગયું, આઇન્સ્ટાઈને જે કીધેલું હતું તે કે પ્રકાશ જે છે એ પોતે કણ સ્વરૂપ પણ દર્શાવે છે અને જેને ફોટોન તરીકે ઓળખવામાં આવે છે, અને આઇન્સ્ટાઈન દ્વારા એની જે થિયરી આપવામાં આવેલી હતી ફોટોઇલેક્ટ્રિક અસરની થિયરી એને અનુલક્ષીને ઈસવીસન 1921 અંદર આઇન્સ્ટાઈન જે છે એને નોબેલ પ્રાઇઝ જે છે એ આપવામાં આવેલું હતું। કોને? આઇન્સ્ટાઈનને। ઓકે, આઇન્સ્ટાઈન જે છે તેને ઈસવીસન 1921 અંદર એને નોબેલ પ્રાઇઝ થી એવોર્ડેડ કરવામાં આવેલા હતા। દીકરાઓ જસ્ટ અ મિનિટ, નોબેલ નો સ્પેલિંગ મેં ખોટો લખ્યો, એનો બી એલ ઈ નહીં, એનો સોરી બી ઈ એલ નહીં, એનો બી એલ ઈ, નોબેલ। તો એને નોબેલ પ્રાઇઝ જે છે એ એનાયત કરવામાં આવેલો હતો એમની આ જે ફોટો ઇલેક્ટ્રિક અસરની જે થિયરી હતી એ થિયરી માટે। ચાલો તો જોઈએ હવે ફોટોન જે છે એના ગુણધર્મો કે શું છે ફોટોન અને કેવા કેવા પ્રકારના જે છે એ પોતે ગુણધર્મો ધરાવે છે। ઓકે ચલો, તો એવું કહેવામાં આવ્યું કે ભાઈ જે રેડિયેશન જે છે એટલે કે વિકિરણ જે છે એ વિકિરણનો જે ઘટક દ્રવ્યના કોઈ કણ સાથે જે છે એ શું કરે છે, ઇન્ટરેક્ટ કરે છે। ઓકે, શું કહેવામાં આવેલું હતું, ચલો એના પહેલા ગુણધર્મની વાત કરીએ કે વિકિરણ જે છે
એ વિકિરણનો કોઈ ઘટક છે કે જે ઘટક જે દ્રવ્ય જે છે એ દ્રવ્યના કણો સાથે શું કરે છે તો એ દ્રવ્યના કણો સાથે આંતરક્રિયા કરે છે તો આંતરક્રિયા કરે છે આ જે ઘટક છે એ ઘટકને કહેવામાં આવેલું હતું ફોટોન એ જે આંતરક્રિયા કરતો વિકિરણનો જે ઘટક છે એ ઘટકને કહેવામાં આવેલું હતું ફોટોન ઓકે ચલો બીજી વાત કરીએ તો એફ આવૃત્તિ ધરાવતું જે વિકિરણ છે ઓકે એફ આવૃત્તિ ધરાવતા વિકિરણનો જે ફોટોન છે તે ફોટોનની જે ઊર્જા છે એ ઊર્જા E બરાબર HF જેટલી હોય છે અથવા તો HC / લેમ્ડા જેટલી ઊર્જા હોય છે અને આ જે ફોટોન હોય છે એ ફોટોનનું વેગમાન P બરાબર એનર્જીના છેદમાં શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ એટલે કે HC / લેમ્ડા ડિવાઇડેડ બાય C તો C કટ H / લેમ્ડા જેટલું જે છે એ આ જે ફોટોન છે એનું વેગમાન મળે છે હવે E/C સૂત્ર ક્યાંથી લાવ્યા છીએ તો એની વાત કરીએ તો તમે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે થિયરી તમે ભણેલા હતા ઓકે પ્રકાશ જે છે વિદ્યુત ચુંબકીય તરંગો તો એ વિદ્યુત ચુંબકીય તરંગોમાં પ્રકાશનું જે છે એ વેગમાન લાવેલા એનર્જીના છેદમાં જે તે કણની એનર્જી એના છેદમાં શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ એટલે આપણને શું મળતું હતું તો એ મળતું હતું આપણને જે તે આપણા કણો છે તે કણોનું વેગમાન તો બસ ફોટોન જે છે એનું પણ આવું જ કે વેગમાન મળશે જેટલા સૂત્રો આવતા જાય બનતા જાય બધા યાદ રાખવાના છે કેમ કે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાની ગણતરીઓમાં બધા જ સૂત્રો જે છે એ ઉપયોગમાં આવવાના છે ઓકે ચાલો તો આ જે છે એવું કહેવામાં આવેલું હતું પછી બીજું કે ફોટોન જે છે એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવા હોય છે તો ફોટોન જે છે એ વિદ્યુતની દ્રષ્ટિએ ઓકે ચલો અહીંયા કહીએ કે ફોટોન જે છે તે વિદ્યુત જે છે એની દ્રષ્ટિએ કેવા હોય છે તટસ્થ હોય છે ફોટોન પર કોઈ પણ પ્રકારનો પર્ટિક્યુલર વિદ્યુત ભાર હોતો નથી એના પર કોઈ ધન વિદ્યુત ભાર કે ચોખ્ખો ઋણ વિદ્યુત ભાર કોઈ પણ પ્રકારનો ચોખ્ખો વિદ્યુત ભાર હોતો નથી તે વિદ્યુતીય રીતે કેવા હોય છે તો ફોટોન જે છે એ વિદ્યુતીય રીતે જે છે તે તટસ્થ હોય છે ઓકે ચાલો આગળ હજુ જે છે એ ચર્ચા કરતા જઈએ ફોટોન માટે જ કે શું છે ફોટોન અને શું કહેવા માંગે છે ઓકે ચાલો તો યસ કે ફોટોન જે છે એક તો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે બીજું કે જ્યારે ઓકે હવે આગળનો જે પોઈન્ટ છે એ જોઈએ અહીંયા ફોર્થ નંબરનો એનો ગુણધર્મ કે જ્યારે ફોટોન જે છે એ અને ઇલેક્ટ્રોન વચ્ચે અથવા દ્રવ્યનો કોઈ કણ છે એ કણ વચ્ચે જ્યારે સંઘાત અનુભવાય તો એ સંઘાત કેવા પ્રકારની અનુભવાય છે તો એ સંઘાત જે છે દીકરાઓ એ સંઘાતનો પ્રકાર છે આજે સ્થિતિસ્થાપક સંઘાત આપણી પાસે દીકરાઓ બે પ્રકારના સંઘાત હતા 11મા ધોરણની અંદર યાદ કરો સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાત તો સ્થિતિસ્થાપક સંઘાત કોને કીધેલું કે જે સંઘાતની અંદર ગતિ ઊર્જા અને વેગમાન બંનેનું સંરક્ષણ થતું હોય તો સ્થિતિસ્થાપક સંઘાત અને જે સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થાય પણ ગતિ ઊર્જાનું સંરક્ષણ ના થાય તો એવા સંઘાતને અસ્થિતિસ્થાપક સંઘાત કહેવામાં આવતું હતું તો અહીંયા જે ફોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે જે સંઘાત રચાય છે એ સંઘાત કેવો રચાય છે સ્થિતિસ્થાપક સંઘાત જે છે એ રચાય છે એટલે કે જ્યારે ફોટોન જે છે એ કોઈ દ્રવ્યના કણ સાથે અથડામણ અનુભવશે ત્યારે ફોટોનની ઊર્જા જે છે એનું શું થશે સંરક્ષણ થશે અને વેગમાનનું પણ સંરક્ષણ થશે એટલે કે ફોટોનની ઊર્જા જે તે કણને મળશે એ કણના દળ જે છે એના એનું લક્ષ્યને જે છે એ નક્કી કરી શકાશે કે કેટલી ઊર્જા જે છે એ ફોટોનની સામે જે બીજો કણ છે કે જેની સાથે ફોટોન આંતરક્રિયા કરે છે એને મળે છે એ આધાર રાખશે ઓકે ચાલો બીજું કે જ્યારે તમે પ્રકાશની જે તીવ્રતા છે 5મા નંબરના પોઈન્ટની વાત કરીએ પ્રકાશની જે તીવ્રતા છે એ તીવ્રતા વધારતા ફોટોન જે છે એ ફોટોનની સંખ્યા જે છે એ વધે નહીં કે ઊર્જા
ઓકે, જ્યારે તીવ્રતા વધારવામાં આવે છે ત્યારે ફોટોનની સંખ્યામાં વધારો થાય છે, નહીં કે ઊર્જામાં. ઊર્જામાં કોઈ પણ પ્રકારનો દીકરાઓ ફેરફાર થતો નથી. શું થાય છે? ફક્ત જે વધારો ઘટાડો જે થાય છે એ સામા થાય છે નંબર ઓફ ફોટોન્સમાં, એટલે કે ફોટોન્સની જે સંખ્યા છે એ ફોટોનની સંખ્યામાં જે છે એ વધારો ઘટાડો થાય છે. ઓકે, ચલો હવે એક છે કે જ્યારે ફોટોન જે છે એ ફોટોન જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ગતિ કરે ત્યારે ફોટોનની આવૃત્તિમાં કોઈ ફેરફાર થતા નથી. ચલો કે જ્યારે ફોટોન જે છે એ માધ્યમ બદલે તો પણ તેની જે આવૃત્તિ જે છે એ ફોટોનની આવૃત્તિ કેવી જળવાઈ રહે છે? અચળ જ રહે છે. માધ્યમમાં ફેરફાર કરવા છતાં પણ ફોટોનની કોઈ પણ આવૃત્તિ દીકરાઓ બદલાતી નથી. ઓકે, ચલો હવે વાત કરીએ કે ફોટોન જે છે એની ઉર્જા વિશેની વાત કરીએ કે ફોટોન જે છે એના દળ વિશેની અથવા તો એની ઉર્જા વિશેની. હવે જો હું તમને કહું કે આ સૂત્ર E/C જે છે ક્યાંથી આવે ને એના વિશેની વાત કરીએ. ઓકે, ચલો આ થોડી એક્સ્ટ્રા થિયરી છે. તો આઈન્સ્ટાઈન જે છે એની વિશિષ્ટ સાપેક્ષવાદની થિયરી હતી, વિશિષ્ટ સાપેક્ષવાદ, અને જેમાં એને કીધેલું હતું કે એનર્જી E બરાબર અંડર રૂટ P²C² પ્લસ ન્યુ ને સોરી P²C² જસ્ટ અ મિનિટ હા બેટા P²C² પ્લસ M₀² સોરી M₀² નહીં P²C² પ્લસ M₀² આ રેડી M₀² ને C⁴ યસ M₀² C⁴ અને એમણે એવું કીધેલું હતું કે ગતિ કરતો કોઈ દળ, ઓકે, કોઈ પણ કણ જે છે ગતિ કરતો હોય તો ગતિ કરતા કણ જે છે એનું દળ M₀ 1 માઇનસ V²C² હોય. આ શું છે? ગતિ કરતા કણનું દળ. ઓકે, શું છે? ગતિ કરતા કણનું દળ. હવે જો આપણે એવું કહી દઈએ કે કણ જે છે એ પોતે સ્થિર છે, કણ જે છે એ પોતે કેવો છે? સ્થિર. તો જો કણ પોતે સ્થિર હોય તો એનો વેગ 0 હોય. હવે જો વેગની કિંમત 0 મૂકીએ તો સર આ શું થઈ જાય? 0. તો નીચે 1 એટલે કે એમની વેલ્યુ જે છે એ શું થઈ જાય? ઓકે, ચલો તો સ્થિર કણ જે છે, જસ્ટ અ મિનિટ એક કામ કરીએ, સ્થિર કણનો તો દળ જે છે એ M₀ જેટલો તો હોવાનો જ, ગતિમાન કણ જે છે ને એના વેગની વાત કરીએ. સાની વાત કરીએ? ગતિમાન કણ જે છે એના વિશેની. ઓકે, ધારી લો કે શૂન્ય અવકાશમાં જે કણ ગતિ કરે છે, કણ એટલે આપણા માટે ફોટોન, હવે ફોટોન એટલે પ્રકાશ, પ્રકાશનો વેગ શૂન્ય અવકાશમાં 3×10⁸ જેટલો હોય, એટલે કે જો v ની વેલ્યુ અને c ની વેલ્યુ બંને ઇક્વલ હોય તો m ની કિંમત શું મળે? 0. કેમ? આન્સર 1 થઈ જાય, 1 - 1 0, અને કોઈ પણ ના છેદમાં 0 કિંમત એટલે શું આવે? અવ્યાખ્યાયિત થઈ જાય. ઓકે, આ પદ જે છે એ શું થઈ જાય? અવ્યાખ્યાયિત. તો એ તો છે જ નહીં. તો સર એનર્જી બરાબર ખાલી બચ્યું √P²C² અંડર રૂટ અને સ્ક્વેર કેન્સલ થાય તો E = PC, ધેન P = E/C, જ્યાં P જે છે એને કહેવામાં આવે છે ફોટોનનું વેગમાન, અથવા તો તમે વિદ્યુત ચુંબકીય કિરણો જે છે, વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એનું પણ વેગમાન તમે કહી શકો છો. બંને ઇક્વલ છે, એમાં કોઈ ચેન્જીસ નથી. ઓકે દીકરાઓ, તો આ થઈ ગયા ફોટોનના ગુણધર્મો જે આપણા માટે અગત્યના છે, તમારે યાદ રાખવા પડશે. ઓકે, હવે પછીની જે થિયરીઓ છે એ નેક્સ્ટ સેશનની અંદર ચર્ચા કરીએ. બાય બાય બચ્ચા પાર્ટી, ટેક કેર.